વચનામ્રતની અંદર મહારાજે બહુ સ્પષ્ટ અભિપ્રાય આપ્યો છે જરા મહારાજના અભિપ્રાયને વાંચીએ આપણે સ્વામિનારાયણ ભગવાને ગઢડા પ્રથમના સિત્તેરમાં વચનામૃતમાં કહ્યું છે સત્સંગ કરવો તો એકલો પોતાના જીવના કલ્યાણને અર્થે જ કરવો પણ કોઈ પદાર્થની ઈચ્છાએ કરીને ન કરવો કેવી ઈચ્છા તો હું સત્સંગ કરું તો મારો દેહ માંદો છે તે સાજો થાય જો આ સકામ ભક્તિ છે હંમેશા નિષ્કામ ભક્ત થવું સકામ ભક્ત ના થવું ભક્તોનું ભગવાન દાખલા તરીકે બે ચાર બતાવી છે મહારાજે હું માંદો છું તો સાજો થવું જો સત્સંગ કરું તો આગળ મહારાજ કહે છે કે હું વાંચ્યો છું તો મારે દીકરા થાય મોટે ભાગે સત્સંગમાં આવી અપેક્ષાઓ આશાઓ તૃષ્ણાઓથી સત્સંગ થતો હોય છે મહારાજ ના પાડે છે એવી સકામ ભક્તિ છે આ બધી હું નિર્ધન છું તો ધનવાન થવું મારે નોકરી નથી તો નોકરી મળે દીકરા દીકરીના સંબંધ નથી થતા તો સંબંધ થાય હું સત્સંગ કરું તો સારા માર્કે પાસ થવું આવી બધી સકામ ઈચ્છાઓ છે મહારાજે ના પાડી મારો ગામ કરાસ ગયો છે કે પૈસા સડવાના છે આપણે કેસમાં એવું બનતું હોય આવું બધું તો એ પાછો આવે એવી જાતની કોઈ પણ સકામ ઈચ્છાથી સત્સંગ ન કરવો અને જો એવી ઈચ્છા રાખીને સત્સંગ કરે અને ભગવાન એની ઈચ્છા પૂરી કરે તો તો આપણને વાંધો ન આવે પરંતુ ક્યારેક આપણી ઈચ્છા પૂરી ન થાય તો સત્સંગમાંથી દિવસે દિવસે ઘટતો જાય અને સત્સંગ મુકાઈ જાય એવું મહારાજ બોલ્યા છે મોટે ભાગે અત્યારે વ્યવહારમાં તમારે છે ને બધે ડીલિંગ કરવું પડતું હોય છે ડીલિંગ ડીલિંગ એટલે સમજ્યા ને કંઈક કામ કરાવવું હોય તો કે તમે મારું કામ કરી આપશો હું તમને આટલું આપીશ કામ કરી આપશો તો એમાં આપણે લોકો નાનપણથી ડીલિંગ કરવા ટેવાઈ ગયા છે આપણું આટલું કામ થઈ જશે તો આપણે નાળિયેર વધેરશું જો આ ડીલિંગ કહેવાય ભગવાન સાથે ડીલિંગ ચાલુ કરી દીધું આપણે લોકોએ કહો અને નાનપણથી છોકરાને એના મા બાપ જ આવું શીખવાડે અમારે અમદાવાદમાં એક છોકરો મને ઘણી વખત હોતતો હોતતો આવે હું સ્નાન કરતો હોઉં તો ત્યાં હોતતો હોતો આવે ત્રીજે વાર ધ્યાનમાં બેઠો ત્યાં હોતતો હોતો આવે સ્વામી ક્યાં ગયા સ્વામી ક્યાંય ગયા સ્વામી ગમે ત્યાં ગોતતો ગોતતો આવે અને ગમે ત્યાં પકડે સ્વામી ને એટલે એને હું કહું કાચ પરીક્ષા ચાલુ થતી લાગે છે તો કે તમને કેવી રીતે ખબર પડી ગઈ કે તું એના વગર આવ્યા જ નહીં એ જેથી પરીક્ષા ચાલુ થતી એની મમ્મી કે તું સ્વામીને ગમે ત્યાં મળીને જસોનારાયણ કરીને જજે દર્શન કરીને જજે એટલે એ એ પરીક્ષા ચાલુ થવાની હોય ત્યારે જ આવે પછી ફરીથી ચાર મહિના થાય ને એટલે આવે સ્વામી આજે રિઝલ્ટ આવવાનું લાગે છે જો આપણે બધા કેવા સ્વાર્થી હોઈએ છીએ પછી આરામ એ દેખાય નહીં કોઈ દાડો આરામ ના દેખાય એ ત્રણ મહિના દરમિયાન આરામ ના દેખાય જે બી એને કામ હોય ને તે જ આવે આ સકામ ભક્તિ છે બધી અહીં બેઠેલા તો આપણે બધા સારા છીએ એમાં કે નહીં આવતા હોય આમાં મુક્ત એની વાત નથી આપણે બધા અમે બધાનો બધો એવો અનુભવ કરીએ એટલો સ્વાર્થ હોય ત્યારે જ સામે દેખાય એટલે આપણે આલોકના કામ માટે ભગવાનને સંતો પાસે આવવાનું હલવાણા હોય ને ત્યારે દેખાય જ્યારે બરાબર હલવાય ત્યારે ભગવાનને સંતો પાસે દોડતા આવે દયાળો આટલું કામ કરો ને અરે પણ ભાઈ કાયમ ભગવાનને પકડી રાખો હલવાશો જ નહીં હલવાઈને અંતે આવવું પડે એના કરતાં કાયમ ભગવાનને પકડી રાખો ને ભાઈ પણ આપણી સકામ ભાવનાઓ હોય છે જો પગપાળા જાત્રા કરવા જતા હોય ને પદયાત્રા એમ કે સંપ્રદાયમાં કે બહાર બધી રીતે મોટા ભાગના જોજો આવી સકામ ભાવનાથી જ જતા હોય દીકરા માટે નોકરી માટે દ્રવ્ય માટે સંપત્તિ માટે મોક્ષ માટે મહારાજ કે સત્સંગ કરવો તો પોતાના જીવાત્માના મોક્ષ માટે કરવો તો કે આલોકની વસ્તુ આલોકની વસ્તુ તો એની વાયા વાયા આવે જ જુદી માગવી નહીં પડે જુદું પ્રયત્ન નહીં કરવો પડે એ તો ઓટોમેટિક વહી આવશે ચિંતા ના કરશો જેની ઉપર ભગવાનને સંત રાજી થશે એને આલોકની વસ્તુ વગર માગે મળશે મળે એના રાજીપાના રૂપે મળે જુદું નહીં માગવું પડે કોઈ દિવસ ભગવાન પાસે આલોકના પદાર્થ ન માગો કદી નહીં માગો આ એક આટલું જરાશો ની ઈચ્છો નહીં તો કે તો ઈચ્છા હોય કે માગ્યા વગર ભગવાન આપે હા માગે ભક્ત નહીં અને માગ્યા પછી આપે તો ભગવાન નહીં આ બાળકોની ચિંતા એમના વાલી કરે કે ના કરે તમે તમારા બાળકોની બધી ચિંતા કરો છો કે નહીં ચલો તમે જ અનુભવી છો એને નાનો જન્મે ત્યારથી માંડીને એના કપડાં લાવવાનું એનો બાળક ત્યાં લાવવાનું એના તમે જો એને દવાખાનાની એના ભણવાની એની બધી ચિંતા કરે છે ને પપ્પા કરે છે ને તમારી ચિંતા ભાઈ કરે છે પણ તમારા પપ્પા આમની ચિંતા કરે કેમ ના કરે એ એમનો દીકરો નથી એના પપ્પા આની ચિંતા ના કરે આપણે બહાર ના થઈ જાઓ મહારાજ આપણી સર્વે પ્રકારે ચિંતા કરશે શું કરવા આપણે માગવાની જરૂર છે તમારો દીકરો તમારી જોડે કશું નથી માગતો તો એ તમે ટાણે ટાણે બધું લાવી આપો છો એમ ભગવાનના આપણે દીકરા થઈ જઈએ તો ભગવાન આપણને ટાણે ટાણે બધું આપશે મોક્ષે આપશે નાલોકના પદાર્થ પદાર્થે આપશે એ કાંઈ જુદું માગવાની જરૂર નથી આપણે કહીએ છીએ ને કેરી તમે લાવો છો કેરી શન માટે લાવો છો રસ માટે લાવો છો તો કે પણ જોડે ગોટલાને છોતરા આવે એ તો નહીં માગો તો આવશે આવે જ ગાય લાવો તો તમે દૂધ માટે લાવો છો તો કે છાણ ને એવું મળે પોદળા મળે એ તો વગર માગે મળે તમે ના પાડશો તો એ મળે જ એમ લોકના પદાર્થ બધા છોતરા જેવા છે ગોટલા જેવા છે છાણ જેવા છે ભગવાનને એટલું કહો કે હે મહારાજ અમારી ઉપર રાજી થજો એ દૂધ છે રાજીપા માટે ભગવાન છે રાજીપો મેળવવા માટે સત્પુરુષ છે રાજીપા માટે સંતો છે અને એમનો રાજીપો થશે તો આ બધું વહે આવશે જુદું માગવાની જરૂર નહીં પડે આવા અહીં આવેલા બધાને વિનંતી કરું છું કે આવા નિષ્કામ થજો પહેલાં એક જ પ્રાર્થના કરવી મહારાજ પાસે આવી હે મહારાજ હે દયાળુ બસ અમારી ઉપર અમારા પરિવાર ઉપર સદાય રાજી રહેજો આ સિવાય કંઈ જ ના માગવું કશું ના માગવું કોઈ દિવસ જો તમે ડાયા હોય તો સમજવું હોય તો કંઈ જ ના મગાય ભગવાનને સંતો પાસે રાજી સિવાય જેટલું એના સિવાય બીજું માગીએ એટલી આપણી મૂર્ખામી છે બોલો અમને તો ખૂબ એમ થાય કે આ આ આ આપણા ગરાગ જ નથી પણ હવે શું કરી શકો તમને મોઢે કહેવાય નહીં એટલે હું જાહેરમાં કહું છું મોઢે કહીએ તમને દુઃખ લાગે કે ભગવાનને સંતો પાસે મહેરબાની કરીને કશું ના માગશો એક જ વાત માગો શું માગવાનું સદાય અમારી ઉપર રાજી રહેજો એમના રાજીપામાં બધું આવી જશે બધું આવી જશે કાંઈ જુદું માગવાની જરૂર નહીં રહે કોઈ સંકલ્પ બીજો ના રાખશો કોઈ દિવસ બીજો ના માગશો સમયે સમયે હા પાત્રતા જોઈને આપશે આપણને આપણી પાત્રતા નહીં હોય તો નહીં આપે ગમે એટલું માગશું તો એ નહીં આપે વી બાવીસ ચોવીસ વર્ષનો દીકરો થાય અને જો લાયક હોય ને હોના હવા હો કરે એવો બોલો એના પપ્પા એને હામેથી વગર માગે ચાવી આપી દે તિજોરી લે બેટા આ તિજોરીની ચાવી આ ધંધાની ચાવી તું સંભાળી લેજે બોલો એને બધું ધંધા ઉપર બધું હૉપવા માંડે અને હોના હાંઠ કરે એવો હોય હોના હાઇંઠ એટલે સમજ્યા ને પેલા હો રૂપિયાની વસ્તુના હાઇંઠ રૂપિયા કરે એવો હોય અને બોલ બોલ કરે માયક માયક પપ્પા બોલ્યા અને પચી વર્ષે ચાવી આપી દીધી તમે મને પાંત્રી વર્ષથી આ તો એ કશું આપતા નથી આપો ને ધંધો આપી દો હું તે ચાલવું જો તો પપ્પા આપે પહેલા કારણ કે એની લાયકાત નથી એમ ભગવાન પણ આપણી લાયકાત જોઈને આપે છે આપણી પાત્રતા જોઈને આપે છે અને પાત્રતા વગર મળે ને તો લાંબો સમય જીરવી શકાય નહીં એક સનાતન સત્ય છે સત્તા મળે તો એ ન જીરવાય અને પૈસો મળે તો એ જો પાત્રતા વગર મળી ગયો હોય તો લાંબો સમય ટકતો નથી લાયકાત વગર કોઈ વસ્તુ મળી જાય એ સહન ના થઈ શકે અર્થાત એને પચાવી ના શકાય પૈસો એ પત્ર પાત્રતા વગર મળે હોય ને મચાવી ના શકાય દારૂમાન ને થોડા સમય બધું પાછું ફના થઈ જાય ઘણા એવા જોયા છે પરિવારો કે લાખો કરોડો રૂપિયા જમીનોના ભાવ વધી ગયા હોય ને એ ને કરોડો રૂપિયા ઉપજ્યા હોય જિંદગીમાં કરોડ શબ્દ ના સાંભળ્યો કરોડ રૂપિયા ભાડ્યા હોય પણ પાત્રતા ન હોય તો શરૂઆતમાં હોય ત્યારે તાનામાના અને ના હોય ત્યારે છાનામાના પછી મોઢે હંતાડીને ફરે પૈસા ધગલા મળ્યા પણ પાત્રતા વગર મળ્યા તા જીરવી ન શકાય એટલે ભગવાનને એવી પ્રાર્થના કરવી કે હે મહારાજ હે સંતો અમને પાત્ર કરીને અમારી ઉપર રાજી થજો બસ આ લોકની કોઈ વસ્તુ અમારે જોતી નથી આવું એટલું ને આવું કેવું ચલો બધા હાથ જોડીને આપણે અત્યારે પ્રાર્થના કરીએ મહારાજ સામે બેઠા છે એમની પાસે આ પ્રાર્થના કરીએ ને આ જ શીખજો જો હું પ્રાર્થના કરાવું છું કરજો બધા હે મહારાજ હે દયાળુ અમારી ઉપર અમારા પરિવાર ઉપર સદાય માટે રાજી થજો અને રાજી રહેજો આટલું માગજો અમારી ઉપર સદાય રાજી રહેજો ઓ દિવસ એમની પાસે બીજું નામ આપશો એ તો સકામ લે લિસ્ટમાં નામ આવી જશે આપણું અને ભગવાનને સંત રાજી થાય એટલે અઘરમ અઘરું સહેલમ સહેલું થઈ જાય આપણું બોલો અને પા વગર ગમે એટલું કરીએ તો એ કશું ના થાય અને એટલે કીર્તનમાં બહુ અદ્ભુત શબ્દ લખ્યો છે કરીએ રાજે ઘન શ્યામ રે સંતો કરે રાજ શ્યામ બોલો બધ કરિયે રાજ શ્યામ રે સંતો તો સરે સર્વે કામ સંતો કરિયે રાજ તો સરે સર્વે કામ ને સંતો કરીએ રાજી ઘનશ્યામ રાજી થાય ભગવાન રાજી થાય તો સર્વે કામ આપણા સરી જાય આ લોકોને સરી જાય સરી જાય એટલે પતી જાય સર્વે કામ પૂર્ણ થઈ જાય વગર માગીએ પૂર્ણ થઈ જાય હે ભગવાન ને સંત રાજી થાય તો તો શા માટે ઓલ ઇન વન એકમાં બધું આવી જતું હોય એવું ના માગવું એકમાં બધું આવી જાય ઓલ ઇન વન બોલો એમના રાજીપામ બધું આવી જાય સર્વે કામ સરી જાય નહીંતર આપણે તો બાર આધી અને તૂટતા હોય એવી પોઝિશન હોય આપણી માંડ એક હરખું આવે તો બીજું પાછું ઊભું થયું હોય બીજું હરખું આવે તો હવે બેઠું ત્રીજું કંઈક લોચો ઊભો થયો હોય સંસાર જ એવો છે આ તમે સંસારમાં છો ને તમારો સંસાર જ એ પ્રકારનો છે બાર હાંધો લતર તૂટે અને એમાં ક્યાં મેળ પડે પણ ભગવાનને સંત જો રાજી થાય તો આપણા સર્વે કામ એક સાથે સરવા માંડે પરંતુ રાજી થાય તો હવે ભગવાનને સંત રાજી કેવી રીતે થાય એનો ઉપાય પાછળ બતાવ્યો છે કે મર છે જો એ મહા જે જો એ મહારાજ ના મનને ઘણો જે ના ગા મેં ઘણો એનું ન પૂછી જે ભગવાનને ન ગમે નહીં કરવાનું મરજી જોઈ મહારાજના મનની એમાં રહીએ આઠું જામ જે ભગવાનની મરજી જે હોય એ મરજીમાં રહેતા શીખવું સંતોની મરજીમાં રહેતા શીખવું તો રાજી થઈ જાય રાજી થયાનો મોટા મોટો ઉપાય આ છે કે આપણી મરજી છોડીને ભગવાનને સંતની મરજીમાં રહેવું એનાથી જેવા રાજી થાય એવું આપણે ગમે એટલું કરીએ ને તોય રાજી ના થાય બસ હાથ જોડીને ઉભા રહેવું ભલે દયાળવું આપ કોઈ એમ એમની મરજીમાં જીવન જીવવું આ શીખજો સત્સંગમાં આવીને બેલા કારણ કે અઘરામ અઘરું આ છે ભગવાનને સંતની મરજીમાં રહેવું કારણ કે આપણે આપણી રીતે ટેવાયેલા હોય એટલે આપણે મરજીને જાણી શકતા નથી અને મરજીમાં રહી શકતા નથી અને એટલે રાજી કરી શકતા નથી મનની મરજી છોડવી આપણું ગમતું છોડીને ભગવાનના સંતનું ગમતું કરવું અગ્રમા કરું છે અગ્રમા કરું તપ થાય જપ થાય વ્રત થાય બધુંય થાય પણ ભગવાનને સંતની મરજીમાં રહેવું સત્સંગમાં આવીને જેને મરજીમાં રહેતા આવડે મોટા સંતો તો કહેતા જેને મરજીમાં રહેતા આવડે અને મૂર્તિમાં રહેતા આવડે બોલો ભગવાન એની ઉપર કૃપા કરીને એના અનાદિની સ્થિતિ કરાવે પણ એટલું જ મરજીમાં રહેતા શીખવું હા ભગવાનને સંત રાજી થાય કરવું રાજી ન હોય ન કરવું અને મરજીમાં જે જે રહ્યા છે જે કોઈ ભગવાનને સંતની મરજીમાં રહ્યા છે એને મહારાજે મોટા સંતોએ ન્યાલ કરી નાખ્યા છે મૂકતો મરજીમાં રહ્યા છે અને મરજી છોડી એમને રાજી ગયો છે જેને મરજીમાં ના રહ્યા ગમે તેવી મરજી બતાવે પણ એ મરજીમાં રહેવું હવે આપણને મરજીની ખબર જ ન પડતી હોય કે મરજી કોને કહેવાય ભગવાનને સંતની મરજી કોને કહેવાય જેતપુરની બાજુમાં એક બે પ્રસંગો આપણે જોવા છે મરજી કોને કહેવાય જેતપુર ગામ છે સૌરાષ્ટ્રની અંદર જેતપુર ને બાજુમાં જેતપુર જેતપુરની બાજુમાં એક સાંકરી કરીને ગામ હતું સાંકરી ગામનું નામ સાંકરી આજે પણ છે સૌરાષ્ટ્રમાં આવ્યું રાજકોટથી જુનાગઢ જતા રસ્તામાં આવે સાંકરી ગામ અને આ ગામમાં સ્વામિનારાયણ ભગવાનના સંતો પધારેલા જેતપુરના મોટા સ્વામી હતા કોઠારી સ્વામી અને એમના હાથ આઠ સંતોને લઈ અને ગામડે ગયેલા ગામમાં મંદિર નહીં એટલે હરિભગત એક મોહન પટેલ હતા અને એ ગામના સુખી હરિભગત એમના ઘર મોટા ગામડા મોટા મોટા ઘર સંતો એમના ઘેર ઉતરતા અને રોકાતા બે ચાર દિવસ થયા એટલે સંતોએ કહ્યું કે ભાઈ કાલે સંત અમે નીકળી આવે રોજ રાત્રે રાત્રે સવારે સવારે સભા થાય દિવસે ભદ્રામણી થાય ગામ તો મોટું જ લગભગ બસો ઘર પટેલોના સત્સંગ પટેલોના ઘર પણ સત્સંગી સ્વામિનારાયણના સત્સંગી આઠ દસ ઘર હતા સંતોએ કહ્યું કે હવે અમે જઈએ બધાએ ગામના હરિભક્તો આવ્યા સ્વામી થોડું દા અઠવાડિયું આવ્યા છે તો રોકાવ ભાઈ સાહેબ અમને સત્સંગમાં બળિયા થવાય અત્યારે સિઝન છે નહીં ખેતીની સિઝન નથી એટલે અમે નવરા છીએ સ્વામી આખો દાડો સત્સંગ થાય અઠવાડિયું રોકાવ તો સારું મોટા સ્વામીએ કહ્યું કે ભાઈઓ રોકાવાની ઈચ્છા તો અમને ઘણી હોય છે પણ ગામમાં મંદિર નથી હરિભગતના ઘેર અમારે રહેવું પડે એ અમને ફાવતું નથી કારણ કે હરિભગતના ઘર બધા ભોગ ભૂમિ કહેવાય તમારા મોટા મોટા ગમે એવડા બંગલા હોય ને મોટા તોય તેને શું કહેવાય ભોગભૂમિ કહેવાય અને પતરાવાળી ઓયડી હોય ને તોય એ મંદિર કહેવાય પવિત્ર ભૂમિ હોય એક નાનકડું મંદિર જો ગામમાં થાય તો બહુ સારું એવું સ્વામીએ સાહેબ સૂચન કર્યું બધાએ દસ પંદર હરિભક્તો બેઠેલા બધાએ કે સ્વામી તમારી ઈચ્છા હોય તો મંદિર કરી દઈએ સ્વામી કે તો સૌથી સારું જો મંદિર થઈ જાય તો અમારે પંદર પંદર દાડા આવીને રહેવું હોય તો એ રહેવાય હરિભક્તો કે સ્વામી કંઈ વાંધો નહીં એક હરિભક્ત કે સ્વામી મારી જમીન ઘણી છે ગામડામાં જમીનો બહુ હોય સ્વામી આ ખોયડું આપ્યું એટલે કે પેલો પ્લોટ આપ્યો મંદિર કરી દો સ્વામી કે મંદિર તો કરીએ પણ બધાએ થોડી થોડી પેલી લખણી કરો લખણી એટલે સમજ્યા સેવા લખો એ જમાનું હોંઘવારીનો મોહન પટેલ મોટેરા કે સ્વાયં કે સ્વાયં લખો મારા ત્રણસો રૂપિયા અરે સ્વાય પચાસ રૂપિયા મારા લખો પચાસ રૂપિયા કોઈ કે લખો મારા પંદર રૂપિયા કોઈ કે લખો મારા વીસ રૂપિયા એ વખતના વીસ એટલે અત્યારના તો બે લાખ કહેવાય એમ કરીને ટોટલ માર્યું સરવાળો કર્યો ચારસો રૂપિયા થયો કેટલો ચારસો રૂપિયા સ્વામી કહેલા ચારસો મંદિર થઈ જશે સ્વામી કામ ચાલુ કરીએ પછી આગે આગે દેખા જાય ગા બધા હાથો હાથ થોડી મહેનત કરશો ચારસો રૂપિયાની લખણી થઈ સ્વામી કે છ મહિનામાં આપણે મંદિર કરવું છું છ મહિના પછી મૂર્તિ પ્રતિષ્ઠા કરવા માટે મૂર્તિ લઈને આવી જઈશ છ મહિના બધા હાથો હાથ મંડી પડો ગામડામાં તો બધા પાછા હાથો હાથ પેલા શ્રમ યજ્ઞ કરે કર સેવા કે ને બધા સેવા કરે હા જ હાજે બધા બૈરા ના આજમીન અને મહિલાઓ એમ કરીને મંદિરનું કામ તો તૈયાર થઈ ગયું સ્વામી છ મહિને આવ્યા સ્વામીએ જોયું કે આ કામ તો ઘણું બાકી છે હરિભક્તો કે સ્વામી લાકડાનું કામ બાકી છે એ જમાનામાં આવા સિમેન્ટના ધાબાવાળા મક મંદિર નહોતા થતા કે મકાન નહોતા થતા ગામડા નળિયાવાળા થાય હવે પેલા લાકડાનું જેટલું લાકડાના પેલી વાંસની પટ્ટીઓ વળીઓ આ બધું નાખવું પડે બારી બાયણા એ બધું બાકી સ્વયં કે સ્વામી લાકડા વગરનું પૂરું કામ બધું થઈ ગયું પણ લાકડાનું કામ બાકી છે સ્વામી કે હવે કેમ અટક્યો છે સ્વામી પૈસા ખૂટી ગયા ચારસો રૂપિયા હતા પતી ગયા કે હવે ખૂટ્યું છે સ્વામી કે કેટલા પૈસા ખૂટશે હવે સ્વામી ત્રણસો રૂપિયા હોય તો મંદિરનું કામ પૂરું થઈ જાય હવે ત્રણસો ખૂટે છે સ્વામી કે શું કરશું લ્યા તમે જેટલા છો એટલા એટલા છો પંદર જણા તો એક કામ કરો તમે પહેલી વખતે જેટલા લખાયા હતા ને ફરતી એટલું એ وار وڑا بیجا بچا لکھائی دو پچیس وڑا بیجا پچی لکھائی دو بی وی لکھائی دو تو اپنے تین سو جرور بیجا چار سو تھے جائے تو ہے تو کم آوے بدا آئے بدائے ہر بکتو نیچو جو ہی گیا کوئی کہیں بولیا نہیں سوامی لیا بلا مانا کہیں بولو تو خراب بتا بہی گیا کوئی کئی بولے جی સ્વામી લ્યા તમારું ઘરનું ઘર કરવાનું હોય તમે આખું તમારા તરફથી કરો કે નહીં તો આપણે બધા ભેગા થઈને એક ઠાકોરજીનું મંદિર કરવાનું છે તમે હેઠું કાલીને કેમ બે ગયા સુખી હતા પણ લોભી હતા સ્વામી ચાર પાંચ વખત બોલ્યા કે આ થોડું થોડું વધારી દો આપણે કોની આગળ આટલાંબો કરશું અમે તો કમાવા જતા નથી સ્વામી એવું બોલ્યા સ્વામી કહે લો અમે કાલથી મજૂરીએ જઈએ અમે આઠ દસ સાધુ છીએ અમે મજૂરી કરવા જઈએ જે પૈસા આવે આપી દઈશું લ્યો અમારા તરફથી બસ ચાલો તમે ઈચ્છતા હોય તો મજૂરીએ જઈએ કે તગારા ઊંચકવા ખેતરમાં અરે ભક્તો કે સ્વામી તમે મજૂરીએ જ આવ્યો શોભતું હશે સ્વામી કે તો શું કરશું આનો નિવેડો તો લાવવો પડશે ભાઈ અધૂરું પડ્યું છે પૂરું તો કરવું પડશે થોડી થોડી મદદ કરો હઈ ભક્તો કંઈ બોલે ચાલે ન બોલે એટલે શું સમજવાનું એનો અર્થ શું સમજવાનો પહેલાં ઈચ્છા નથી સ્વામી ઉદાસ થઈ ગયા સ્વામી પોતે ઉદાસ થઈ ગયા સ્વામી કે ભક્તો કંઈ નહીં અમે જઈએ તમારી મરજી ભલે આ બધું પડ્યું એટલે આ તક છે સ્વામી કહે આ તક છે આ સેવા કરવાની તક છે આ ટાણું છે એટલે આ તમારા ઘરમાં ખૂટશે નહીં ચિંતા કરશો નહીં એટલે આ પચી પચાસ ઉમેરીને તમે આપણે મંદિર કરી દઈએ નહીંતર આટલું અધૂરું પડેલું બધું તૂટી જશે પણ કોઈ હરિભક્ત બધા એકબીજાને હાવું જોવે પણ કોઈ એમના કંઈક સ્વાઈ ચાલો ચિંતા છોડો તો સ્વાય પતી જશે સ્વામી બહુ ઉદાસ થઈ ગયા ઉશિયાળા થયા સ્વામી કે લેવા આવે અમે હવાર નીકળશું તમને જેમ ઠીક લાગે એમ કરજો આટલું જો સ્વામીનું મુખારવીન પડી ગયું હવે એમને કોના માટે આ મંદિર એમના માટે સ્વામી માટે કરતા હતા પહેલાં ગામના હરિભક્તોને વાપરવાનું હતું ને એમના સંસ્કારને છોકરાના સત્સંગ માટે કરતા હતા અમારા સંતોને શું સ્વાર્થ હોય કહેશો ખરો કોઈ સ્વાર્થ અમારે શું સ્વાર્થ સ્વામી ઉદાસ થઈ ગયા હરિભગતમાં પાછળ એક ગરીબ હરિભગત બેઠેલા જેમનું નામ હતું અજા પટેલ શું નામ હતું અજા પટેલ સુખી સુખી બધા આગળ બેઠેલા બિચારા વાય બેઠેલા ગરીબ હરિભગત માણ માણ પોતાનું પૂરું કરે એ અજા પટેલ તરી ચાલી વર્ષની ઉંમર અજા પટેલ બેઠા બેઠા જોયા કરે મનમાં દુઃખ થાય કે હારું મારી જોડે છે નહીં આ બધા છે મારા બેટા હામું જોતા નથી કોઈ સ્વામીના મોઢા હમ નથી જોતા સ્વામી કેવા ઉદાસ થઈ ગયા છે સ્વામી ઊભા થવા જતા હતા ઉદાસ થઈને ત્યાં અજા પટેલ કે સ્વામી ઉભા રહો સ્વામી ચિંતા ના કરશો તમારું ઓશિયાળું મોઢું અમારે અમને દુઃખી કરી નાખે સ્વામી આપ દુઃખી ના થશો સ્વામી આપ મંદિર કરાવો છો અમારા માટે કરાવો છો સ્વામી અમારા ઘેર લગન પ્રસંગ લીધો હોય છોકરાના દીકરા દીકરીના લગ્ન હોય તો અમે કોની જોડે આશા રાખશું અમારે નથી કરવું પડતું તો સ્વામી આ ઠાકોરજીનું ઘર થાય છે સ્વામી કેટલા ખૂટે સ્વામી કે કીધું ને એમણે ત્રણસો ખૂટે છે સ્વામી આવતીકાલે સવારે ત્રણસો રૂપિયા આવી જશે મારા તરફથી સેવા સ્વામી આપ ભેડા રહેજો કૃપા કરજો સેવા આવી જશે પણ આપ દુઃખી ના થશો મંદિર ચાલુ દો બધા જોઈ રહ્યા મહે તું ક્યાંથી લઈશ સ્વામી બોલે અલે આજા તું તો ગરીબ છું તું ક્યાંથી લઈશ અજા પટેલ કે સ્વામી આપ ચિંતા ના કરશો આપ બેડા રહી બધું થઈ જશે સ્વામી તો ઉઠી કંઈ નહીં જો અજા હવારની વાત હવાર જોડે સ્વામી હવારમાં પૈસા સવારમાં આઠ નવ વાગે સભા ફરીને સ્વામી બેઠા હતા છેલ્લી સભા કઈ નીકળવાના હતા અને અજો તો એ જમાનામાં રાણી છાપ રૂપિયા હતા નોટો નથી અને અજા પટેલ સો સો રૂપિયાની તૈણ કોથળીઓ લઈ અને ગયા સ્વામી આ ત્રણસો રૂપિયા મોહન પટેલ કોઠારી છે એમને કહી કહી દો કામ ચાલુ કરી દે દે હજુ ખૂટે તો હું આપી દઈશ બધા જોઈ રહ્યા કા આ આ ગરીબ માણસ લાયો ક્યાંથી પાછા એ બાકી નહીં રોકડા સ્વામી કે અજા હાચું બોલ તું પૈસા લાયો ક્યાંથી બોલ હાચું બોલ સ્વામી હું ચોરી કરીને લાયો નથી સ્વામી હું ઘર ફોડીને લાયો નથી સ્વામી આ પૈસા અનિના નથી આપ ચિંતા ના કરશો સ્વામી કે કઈ નહીં ચોરી નથી કરી એ મને ખબર છે પણ તું લાયો ક્યાંથી બોલ સ્વામી સભા વચ્ચે મારી આબરૂ સુકરવા કાઢો છો સ્વામી કે આબરૂ વધે એવી છે તે ત્રણસો રૂપિયા રોકડા આપ્યા છે બોલ ક્યાંથી લાયો હાથ જોડીને સ્વામીને અજયા પટેલ કહે છે સ્વામી આપનું કાલનું દુઃખનું દુઃખ ભર્યું મુખારવિંદ મારાથી જોયું ના ગયું સવારના પહોરમાં હું ગામનો આપણો વાણીયો અને વાણિયાના ત્યાં ગયો સ્વામી મારી પાસે છ વીઘા જમીન હતી સ્વામી છ વીઘા જમીન મેં લખી આપી મેં એને મુદત આપી છે કે બાર મહિનામાં હું તારા પૈસા પાછા ન આપું તો આ જમીન તારી જમીન લખાઈને એની ઉપર ત્રણસો રૂપિયા લાવ્યો છો સ્વામી કે હવે તારી છ વીઘા જમીન ઉપર તારું ગુજરાન ચાલતું હતું અજા તું તારા ઘરનું રોટલાનું પૂરું કેમ કરીશ એમાંથી ખેતી કરતો હતો જે બે પાંચ મણ અનાજ આવતું હતું પાંચ પચીસ મણ અનાજ ને એમાં તું તારા ઘરનું પૂરું કરતો હતો હવે આના વગર તું તારા ઘરનો વ્યવહાર ચલવીશ કેવી રીત બીજી કોઈ આવક નથી ગામડામાં આ ખેતી ઉપર તો એનું ગુજરાન ચાલતું સ્વામી આટલું જ્યાં કહ્યું સ્વામીન કે સ્વામી જો મને મહારાજ ભૂખ્યો નહીં રાખે અમે કણબીના છોકરા કહેવાયે અમે મહેનત કરશું મજૂરી કરશું ઘરના બધાય અમે બે માણા છીએ બે છોકરા છે મજૂરી કરશું સ્વામી ભગવાનનું મંદિર થતું હોય તો એથી અધિક શું સ્વામી મને એટલો વિશ્વાસ છે મહારાજ મને મજૂરી નહીં કરાવે પરંતુ અમારા ગામના એક પટેલને મેસેજ મળ્યો છું હવારમાં એમણે કીધું છે એમને પચાસ વીઘા જમીન છે મેં કીધું કે મારી જોડે બે બળદ છે ખેતી કરવા હળ છે મારી જોડે જમીન નથી હું તમારી ભાગવી ભાગ્યા ખેતી રાખું તમારે જે મને આપવું એ આપજો હું મહેનત કરીશ રાત દાળો મહેનત કરીશ સ્વામી એમણે હા પાડી છે એમના ત્યાં હું મહેનત કરીને મજૂરી કરીને એમની ખેતી કરીશ ને ભાગમાં જે આવશે એમ જ મારું ગુજરાન ચાલશે જો હું પૈસા આપી શકીશ તો ઠીક નહીં તર મહારાજના અર્થે છ વીઘા ગઈ આટલું જ્યાં સાંભળ્યું ને સ્વામી અજાને ઉભો કરીને બાથમાં ગાલીને ભેટી પડ્યા અને સ્વામી બોલી ગયા અજા આજથી ગઈ તારી કજા શું બોલ્યા વેલા અજા આજથી ગઈ તારી કજા કજા એટલે સમજો જ વેલા તારી દરિદ્રતા ગરીબી તારી મુશ્કેલીઓ ગઈ સ્વામી રાજી થઈ ગયા સ્વામી ત્રણસો રૂપિયાથી રાજી નહોતા થયા શાનાથી રાજી થયા પેલા એનું મમત્વ કેટલું હતું સંતો સાથેની પ્રીતિ કેવી હતી સ્વામીની મરજીમાં રહ્યા મંદિર મારું છે એમ માનીને નતો વેથ ઓલા બધા સુખી હતા એક એક ત્રણસો આપી દેવા હતા પછી બચ્ચાની ક્યાં વાત કરો છો આગળ બેઠેલા પટેલિયા બધા સુખી હતા એક એક પાંચસો પાંચસો હાથો હાથ ને બધા આખા મંદિર કરાવ્યા બાદ એમના મોટા મોટા ઘર હતા ને પચા પચા હોય વીઘા જમીનો હતી પણ સ્વામીનું વચન ન ઝીલી શક્યા સ્વામી એમ બોલ્યા આજા આજથી ગઈ કજા સ્વામી ત્યાંથી જેતપુર ગયા પેલા ગામના પટેલની ખેતી વાવવા લીધી ભાગ્યા લીધી ચારેક મહિના ગયા હશે ને એક વખત હળ હાંકતા હતા બે માણા બપોરનો સમય અને એકદમ થોડો ધડાકો થયો હળ અથડાનો જમીનમાં હળ ઊંચું કર્યું આમ જોયું તો એક નીચે ચરુ નીકળ્યો ચરુ ચરુ એટલે સમજ્યા મોટો ઘડો બહાર કાઢ્યો અંદર જોયું તો અહીં અંદર રોકડા રાણી છાપ રૂપિયા રૂપિયાથી ભરેલો ઘડો બે જણે વિચાર કર્યો કોઈ જોતું નથી પણ ભગવાન તો જુએ જ આ જમીન આપણી નથી આ પટેલની જ એમના ખેતરમાંથી ઘડો નીકળ્યો એમાં આપણો કોઈ અધિકાર નથી આ અનિધિનો પૈસો કહેવાય જો આપણે થામી લઈએ તો કોઈને ખબર નથી એમ માનીને લઈ લઈએ તો આમાં આપણો અધિકાર નથી માટે સિદ્ધા પટેલના ઘેર પહોંચ્યા જેની ખેતી જમીન હતી ને એના ઘેર જઈને કહ્યું કે લ્યો ભાઈ તમારી આ જમીનમાંથી ઘડો નીકળ્યો છે આખો રૂપિયાથી છલોછલ ભરેલો છે અમે એક કાવડિયો લીધો નથી આ લુગડું ઢાંક્યું હતું તમે ઉઘાડીને જોયું ખરું પણ એમાંથી એક રૂપિયો લીધો નથી શાહ જોગ આ ઘડો તમારો છે લઈ લો ભલે આ પટેલે વિચાર કર્યો કે આ ગરીબ માણસ છે એને બિચારાને ખાવા રોટલા નથી એને ક્યાંક મને ક્યાં ખબર હતી ઘડો નીકળ્યો છે એ બે માણસો જો ધારત તો આ ઘડો ઘર ભેગો કરી દીધો હતો તો અમને કંઈ ખબર પડવાની જ નથી ગરીબ માણસ છે અને ધન્ય છે આ સ્વામિનારાયને કે મારો વાલો ઘડો આખો આપવા આવ્યો પૈસાથી ભરેલો ઘડો આપવા આવ્યો પટેલને બહુ ગુણ આવ્યો એટલે પટેલે કહ્યું કે ભાઈ અજા તો ગરીબ છો આ ઘડો લઈ જાતા તારો જા અમને કેમ મન મળવાનું ના ન લેવાય તમારી જમીનમાંથી પૈસા નીકળ્યા છે મારે ન લેવાય ચાલી કે લઈ ઓલો કે ના લેવાય કે કે લઈ ના લેવાય અંતે નિર્ણય લીધો કે એક કામ કરે અડધા તારા ને અડધા મારા ચાલ હેડભાઈ તું ગરીબ માણસ છો ને ઘડો ઊંધો નાખ્યો ને પૈસા ગણ્યા એ જમાનામાં છપ્પનસો રૂપિયા નીકળ્યા કેટલા છપ્પનસો રૂપિયા રોકડા રૂપિયા નીકળ્યા પાંચ હજાર છસો છપ્પનસો રૂપિયા નીકળ્યા અઠ્યાવીસો અઠયાવીસો બેના ભાગમાં આવ્યા સાતસો રૂપિયામાં કોઈ મંદિર થતું હતું એટલે કેટલા રૂપિયા નીકળ્યા કે હાથ ચોકું અઠ્યાવીસ ચાર મંદિરના પૈસા કહેવાય ને પેલા એ વખતના અઠ્યાવીસો એટલે અત્યાર તો અઠ્યાવીસ લાખ કરતાં વધી જાય સાતસો મંદિર થતું હતું અત્યારે તો તમારે ઘર કરવું હોય તો પચીસ પચાસ લાખનું થાય હા શું થાય સાતસો રૂપિયા બોલું રમકડાનું ઘરે ના આવે હં હા ને અઠ્યાવીસો રૂપિયા ભાગમાં આવે બે માણા વિચાર કરે છે કે આ રૂપિયા ઉપર આપણો અધિકાર નથી મફતમાં આવ્યા છે અણકના પૈસા કહેવાય આપણાથી ન રખાય બોલો ગાડામાં મૂકીને રૂપિયાનો ઘડો મૂકીને અઠ્યાવીસો રૂપિયા લઈને કે આપણે જેતપુર જઈને સ્વામીને આપી દઈએ સ્વામી લેવા જ્યાં વાપરવાય ત્યાં વાપરજો અરે તમારો ભલો થાય બોલો તો જેતપુર ગયા મોટા સ્વામી કે સ્વામી પૈસા આવ્યા છે અને સ્વામી આવી નીકળ્યા છે સ્વામી કે મહારાજે તને આપ્યા છે મોહા તારી કજા કાઢવા માટે કજા એટલે તારી ગરીબી કાઢવા માટે મહારાજે જ આપ્યા છે માટે લઈ જા અઠ્યાવીસો ને ત્રણસો રૂપિયા પેલું દેવું ભરી દે જા તારી જમીન છોડાઈ લે અને બાકીનામાંથી તું ગામ ટોચ જેટલી જમીન મળે ને એટલી બીજી લઈ લે અને જા તું ગામ ટોચ તારું ઘર થશે અને તારા ગામમાં તારી સ્વામી શું બોલી ગયા સાંભળજો સ્વામી કે તારી હાથ નહીં હત્તર પેઢીમાં કોઈને દુઃખ નહીં આવે છે હાથ નહીં હત્તર પેઢીમાં કોઈને તકલીફ નહીં અમે સાંકરી ગયેલા આજથી આઠ આઠ દસ વર્ષ પહેલા ઓલા જેતપુર જોડે અમે સાંકરી ગયેલા સાંકરીમાં ગામના ઝાંપામાં જ એક મોટો બંગલો ત્રણ ચાર માળનો એ સત્સંગી કપાળમાં તિલક ચાંદલો કરેલો ને એ મફતભાઈ નામ હતું મફતભાઈ અમે તો ઓળખીએ નહીં અમે તો ત્યાંથી નીકળ્યા હતા અને સાંકરી જોયું એટલે દર્શન કરવા ગામમાં મંદિર હતું વરસાદીનું વાંચેલું જ છે ભક્ત ચિંતામણીમાં નામ આવે છે કે સાંકરીમાં સ્વામિનારાયણ ભગવાન બધા એ કીધો એડો આપણે દર્શન કરતા જઈએ મફતભાઈ મળ્યા એમના ઘેરપથરામણી લઈ જાય મોટો ત્રણ ચાર માળનો બંગલો નાલી શાન કરોડપતિ માણસ એમણે મને વાત કરી કે સ્વામી અમે અજા પટેલના દીકરાના દીકરાના દીકરા કે સ્વામી એમની ત્રીજી પેઢીના અમે દીકરા મારા દાદાએ હાથેણે રૂપિયાની સેવા કરી હતી સ્વામી અને સ્વામી બોલ્યા હતા કે જાઓ તો અમારી હાથ નહીં હત્તર પેઢીમાં કોઈ દોડ દુઃખ નહીં આવે સ્વામી ત્યારથી અમે કરોડપતિ છીએ બધાએ સ્વામી બોલો અજા પટેલ કે અમારા અજા દાદાના ચાર દીકરા હતા અને ચાર દીકરાના અમે ચૌદ દીકરા છીએ ચૌદે અત્યારે અમે કરોડપતિ છીએ કે બોલો પણ અમારી ત્રણસો રૂપિયાની સેવા અમારા અજા દાદાએ કરી હતી ટાણાની સેવા કરી હતી અને સ્વામી અમારા દજા દાદા ઉપર સ્વામી રાજી થઈ ગયા અંતરથી અને રાજી થઈ ગયા તો આશીર્વાદ મળી ગયા સ્વામી અત્યારે અમે આમાં ઊંધું નાખીએ છીએ અને હવળું પડે છે હવળું નાખીએ છીએ ને હવળું પડે સ્વામી બોલો શું કારણ કહેશો રાજી થઈ ગયા મોટા પુરુષ રાજી થઈ ગયા ક્યારે રાજી થઈ ગયા પોતાનું મનધાર્યું મૂકીને ભગવાન અને સંતની મરજીમાં રહેવું આટલું કર્યું ત્રણસો રૂપિયા મહત્વના નહોતા સ્વામીની મરજી મહત્વની હતી અને મરજીમાં રહેવાથી અંતરનો રાજીપો થાય ભાઈ અને એટલે કીધું કે મરજી જોઈ મહારાજ

ગમે ત્યારે ગમે તે આજ્ઞા કરે શ્રીજી એ જ મિનિટે થઈ જાય જેમ હરિની મરજી ભગવાનને સંતની મરજી પ્રમાણે હાથ જોડીને ભલે દયાળું કહેતા શીખીએ બધું કરનારા કોણ છે ભાઈ મહારાજ છે આપણે તો બધા નિમિત્ત માત્ર છીએ આપણાથી કશું ના થાય કશુંય ના થાય હુકો પાપડે ના ભાગે શીખેલો પાપડે ના ભાગે સાચી વાત છે આ કેટલામાં સંમત છોકો જોઈએ અને ભગવાનને સંતની મરજી હોય ને રાજી થાય તો બધું થઈ જાય થઈ જાય કે ના થઈ જાય પેલા અશક્ય શક્ય થઈ જાય અને આપણી મહેનત કરીને કરીને તૂટી જઈએ ને તો કશું ના થાય અને ભગવાનને સંત રાજી થાય તો ઢગલોય થઈ જાય ઢગલા કરી દે લ્યો અમે તો આવા એક નહીં હજારો પ્રસંગો જોયા હજારો કે ભગવાનને સંતના રાજી પાતી રંખમાંથી રાજા કરી દે અને ગમે એવા ભગવાનને સંત મહારાજને મોટા રાજી થાય એનું અઘરમ અઘરું કામ સેલમ સેરું કરી દે સહેલામ સહેલું પેલો આપણી મેળે ગમે એટલું કરીએ તો કશું ના થાય કાંઈ ના થાય ઘણા આપણે મહેનત બહુ કરીએ પણ રાજીપો ઓછો લઈએ અને ઘણા ઓછી મહેનત કરે પણ રાજીપો ટકલો કમાઈ જાય અમારે ત્યાં સ્વામિનારાયણ ધામમાં આપણો ગુરુકુળ ચાલે સાત આઠ વર્ષ પહેલાંની વાત તે બે વિદ્યાર્થીઓને પેલી બોર્ડની પરીક્ષા ચાલતી હતી બે પરીક્ષા આપીને આવતા હતા ને અમારે બહાર જવું હતું ગાડી લઈ દરવાજામાં ભેગા થઈ ગયા એટલે મેં ગાડી ઊભી રાખી બે છોકરાઓને ખાસ ખોલીને કહ્યું છોકરાઓ જય સ્વામી કે સ્વામી જય સ્વામી રાજી થઈ ગયા બિચારે શાનું પેપર હતું આજે મને કે સ્વામી નું હતું એસએસ એટલે શું પેલું સોશિયલ સ્ટડી કે ને સમાજશાસ્ત્ર આવું આપણે કહીએ ગુજરાતીમાં પેલું સોશિયલ સ્ટડી કહેવાય કે કેવા પેપર ગયા ત્યાં એક છોકરો ઉતાવળ્યો મને બોલ્યો મને કે સ્વામી ભાવું સરસ ભાવ સરસ પહેલાં કી કેવું ગયું હતું કે સરસ પેલો સરસ બોલ્યો પેલો બહુ સરસ બોલ્યો અને કેટલા માર્ક્સ ધાર્યા છે ત્યાં પેલો છોકરો શું બોલ્યો મને કે સ્વામી એક વત્તા ત્રેવીસ સપ્લિમેન્ટરી એક વત્તા બાવીસ સપ્લિમેન્ટરી ભરીશ કે એક વત્તા એકવીસ બાવીસ કુલ બાવીસ સપ્લિમેન્ટરી ભરીશ મેં કીધું હમણાં કંઈ માર્ક વજન ઉપર આપવાના છે સપ્લિમેન્ટરીના વજન ઉપર આપવાના છે એવું નક્કી થયું છે કે સપ્લિમેન્ટરી કેટલી ભરી છે એની ઉપર માર્ક્સ ચાલુ કર્યા છે કે ના ના આ તો તમને કહું સ્વાય કેવું પેપર ગયું હોય સમજી લો કે એક વત્તા એકવીસ પુરવણી વધારાની એમ કહે ને કુલ બાવીસ ફસોલું પૂર્યું સ્વામી આવડું જાડું પેપર આપ્યું પાછું કહેવો ને ઓલાને કે ત્યાં કેટલી ભરીશ તા કે મેં તો એક વત્તા ત્રણ જ ભરીશ ઓલો કે સહી જો એને ત્રણને મેં એકવી ભરી જો તો રિઝલ્ટ આવે ત્યારે ખબર હવે બંનેનું રિઝલ્ટ આવે ને બે ભાઈ તે મારી જોડે આવ્યા રિઝલ્ટ લઈને માર્કશીટ લઈને પહેલાંના મેં જોયા એકવી એકવાળા એક વત્તા એકવીવાળાના તો અઢાર માર્ક આવેલા એટલે સો માંથી કેટલા અઢાર એટલે ભલા મણા એક સપ્લિમેન્ટરીનો એક તો લાવો હતા કેટલા એસએસ માર્ક નાઇન્ટી થ્રી સપ્લિમેન્ટરી કેટલી ભરી એ મહત્વનું નથી કેવું લખ્યું છે મહત્વનું ભમેડા જેવા અક્ષર કાઢી કાઢીને તમે એક એક લીટીમાં સપ્લિમેન્ટરી બગાડી હોય હવે ઘણા એમાં જ વટ મારતા હોય એટલે એમ આપણે બધા મહેનત બહુ કરીએ સાધન બહુ કરીએ સપ્લિમેન્ટરી બહુ ભરીએ પણ માગ આવતા નથી રાજીપો બહુ ના કરતા આવડે અને ઘણા ઓછું ને રાજીપો કમાઈ જાય બોલો આજે પટેલે સ્વામીની તકની સેવા કરી લીધી બોલો રાજીપો કમાઈ ગયા હત્તરપેઢીના આશીર્વાદ લઈ લીધા કેટલા હત્તર પેઢી સ્વામી કે હાથ નહીં તારી હત્તર પેઢીમાં દુઃખ નહીં આવે જા રાજીપો કમાતા આવડી ગયું રાજીપો કમાતા આવડવું જોઈએ મરજીમાં રહેવાય તો રાજીપાનો ઢગલો થઈ જાય ધાંગધ્રા કચ્છમાં જતા ધ્રાંગધ્રા શહેર છે તમે નામ સાંભળ્યું હશે ધ્રાંગધ્રા કરીને શહેર છે તાલુકો સુરેન્દ્રનગર જિલ્લાનો તાલુકો છે અને ધ્રાંગધ્રાની અંદર આજથી વર્ષો પહેલા અંગ્રેજો ના સરકાર ઓગણીસો બેતાલીસ ની વાત કરું છું બનેલી ઘટના ઓગણીસો સુડતાલીસમાં માં ભારત સ્વતંત્ર થયું એના પહેલા ઓગણીસો ચૌદ એકર જગ્યા હતી આખું ખેતર અને એમાં સોનું પાકતું હતું સોનું અંદર જમીનમાંથી સોનું નીકળતું ગોલ્ડ હવે એની શોધ કરી એક અમરે અંગ્રેજે એક અંગ્રેજ અમલદાર હતો સાયન્ટિસ્ટ હતો વૈજ્ઞાનિક હતો અને એ વખતે ઇંગ્લેન્ડનું રાજ હતું આપણા ભારત ઉપર પણ અંગ્રેજો રાજ કરતા હતા અંગ્રેજ સાયન્ટિસ્ટ હતો અને એ ત્યાં બાર વર્ષથી રહેતો હતો અને એણે એમાં સર્ચ કર્યું કેટલું બધું અંદર ખોદ્યું ખોદ્યું બધું કર્યું સર્ચ કર્યું કે આમાં સોનું પુષ્કળ છે આખી જમીનમાં પુષ્કળ સોનું છે અને એણે ત્યાં આખો મોટો પ્લાન્ટ નાખવાનું વિચાર્યું કે સોનાનો પ્લાન્ટ નાખી દો આખો અને પોતે સાયન્ટિસ્ટ હતો કેમિકલ કેમિસ્ટ હતો એને એનો પંદર જણનો સ્ટાફ રાખ્યો એક આખી લેબોરેટરી ત્યાં લેબ શરૂ કરી અને એમાં જે એનો મુખ્ય આસિસ્ટન્ટ હતો જે સેકન્ડ સાયન્ટિસ્ટ એની પછીનો આસિસ્ટન્ટ એ સાઉથ ઇન્ડિયન હતો આપણો અને એ વૈજ્ઞાનિક હતો બીજા માણસો બધા ઇન્ડિયન હતા એ એક જ જે મેજર સાહેબ હતો મુખ્ય એ અંગ્રેજ હતો મુખ્ય એણે શોધેલું પણ એને પેલા એના આસિસ્ટન્ટને બધું બતાવ્યું કે ભાઈ આવી સોનું નીકળે છે આ તો આપણો ઇન્ડિયન આ પેલો ઇન્ડિયન હતો ને આ સાયન્ટિસ્ટ એની દાનત બગડી કે આ માટીમાંથી સોનું નીકળતું હોય હવે આ મને પગાર આપશે એને પતાવી દઉં બધું મને ખાવડી જાય ગયું એને પતાવી દેવાનો વિચાર કર્યો બોલો બોલેને ખબર પડી ગઈ કે આ મને મારી નાખવાનો પ્રયત્નમાં છે મુખ્ય સાયન્ટિસ્ટને ખબર પડી ગઈ એણે વિચાર્યું કે એ ઝાઝા છે હું એકલો છું દેશ એમનો છે મને મારી મા બેટા ભેગા થઈને મને મારી નાખશે એટલે એણે શું કર્યું એણે એ સાયન્ટિસ્ટ હતો બહુ વૈજ્ઞાનિક હતો એણે રાતમાં ઉઠીને જતાં પહેલાં એણે બધા હો ખીલા અવડાવડા એક એક ફૂટના ખીલા બનાવડાયા લોખંડના હો હો બસો અને જમીનમાં એક એક ફૂટના અંતરે બ બે ફૂટના અંતરે બધા ખીલા ઠોકી દીધા એને ખબર હતી કે જ્યાં સોનું પાકવાનું છે ને ખીલા મારી દઈશ ને એટલે આખું અંદરના બધું ઇન્ટરચેન્જ થઈ જશે જે સમીકરણો છે ને બધા બદલાઈ જશે અને હવારમાં વહેલો ખીલા મારીને ભાગી ગયો ઇંગ્લેન્ડ ભેગો થઈ ગયો પેલો વૈજ્ઞાનિક અને એમાં હોનું પાકવાનું હતું ત્યાં સોડા ચાલુ થઈ ગયા અત્યારે ત્યાં હજુ સોડાની ફેક્ટરી છે ઓગણીસો બેતાલીસ થી ઓડી રૂપિયા કિલો એટલા બબે બે રૂપિયા બે રૂપિયા અઢી રૂપિયા કિલો વેચાય ત્યાંથી સોડા સોડાની ફેક્ટરી ચાલુ થઈ ગઈ આજે છે હજુ આર્કલીનું કારખાનું ધાંગધ્રાનું આર્કલીની ફેક્ટરી હજુ પ્રખ્યાત છે પણ હોનું નીકળવાનું હતું અને સોડા નીકળ્યા કારણ કે અંદર ખીલો મારી દીધો ને તો કરવાનું હતું કંઈક ને થઈ ગયું કંઈક આ તો દ્રષ્ટાંત આપું છું મુક તો આપણે જો રાજી કરતા આવડે જો આપણું મન ધાર્યું કરીએ તો સોડા પાકે અને જો ભગવાનને સંતની ઈચ્છામાં મરજીમાં રહીને કંઈ પણ સેવા પૂજા કરીએ તો એનું સોનું પાકે હવે આપણે હોનું પાકે ગમે કે સોડા પાકે એ ગમે કહો છો ભાઈ બધા બોલતા નથી આપણને હોનું ગમે કે સોડા ગમે સોનું કિલોના રૂપિયા હાડા પાંત્રી ક પાંત્રી લાખ થતા હશે મને કે પાંત્રી લાખ થાય કિલોના પાંત્રીસ હજારનો તોલો હશે ને કેટલો છે તારે ત્રીસ પાંત્રીસ હજારનો તોલો હશે ને ત્રીસ હજાર ગણી હતા ત્રીસ હજારનો તોલો દસ ગ્રામ સો ગ્રામના ત્રણ લાખ થાય અને કિલોના કેટલા થાય પહેલાં ત્રીસ લાખ હવે ક્યાં ત્રીસ લાખનું કિલો ને ક્યાં અઢી રૂપિયાનું કિલો કહો ક્યાં ફેર પડે કેટલો મેળ પડે એમ ભગવાન ને સંતની રાજીપામાં રહીએ મરજીમાં રહીએ તો સોનું પાકે આપણી મેળે કરીએ કંઈ પણ તો શું પાકે પહેલાં સોડા પાકે માટે કોઈ દિવસ જેને રાજી કરવા હોય એને બસ આ એક વિચાર રાખો ભગવાન ને સંતની મરજીમાં રહેવું છે જેમ રાખે તેમ રહેવું દેખાડે તે જો ને હાથ જોડીને શું કહેવું ભલે દયાળુ શું કહેતા શીખવું પેલા ભલે દયાળુ રાજી રહેજો બોલો જો બધા ભલે દયાળો રાજી રહેજો બસ આટલું ભગવાનને સંત આગળ કહેતા શીખીએ તો કાયમી રાજીપો થઈ જાય આપણે આ ગુણ આપણે બધાએ શીખજો મહારાજ ખૂબ બઢિયા કરે એવી પ્રાર્થના સાથે સર્વે મુક્તો અને સ્વામિનારાયણ